કોસંબા પોલીસ મથકની હદમાં આવેલા તરસાડીના પંડભાઈ રોડના સરદાર રાણા હોલ ખાતે જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં પોલીસે વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસે શરૂ કરેલ અભિયાનમાં લોકોને સહકાર આપવા જણાવાયું હતું. આ લોક દરબારમાં કોસંબા અને તરસાડીના લોકોએ ઢોરોના ભેલાણ તેમજ ચોરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ અને ટ્રાફિક સમસ્યાના મુદ્દે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. જે રજૂઆતો સાંભળ્યા બાદ તેનો નિકાલ કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં DYSP બી કે વનાર તથા કોસંબા પોલીસ મથકના PI હિતેન્દ્રસિંહ ગોહિલ અને રાજકીય સામાજિક તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબ, ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખ બહેનસિંહ, ઉપલબ્ધ સભ્યશ્રીઓ, પ્રબુદ્ધ નાગરિકો, પત્રકાર મિત્રો અને પોલીસ સ્ટાફ, ગુજરાત સરકાર, માનનીય ગૃહમંત્રીશ્રી સાહેબની સૂચના મુજબ જે વ્યાજખોરીની બધી સંપૂર્ણપણે નાબૂદ થાય અને ગેરકાયદેસર રીતે મથાણી ઉઘરાણી કરનારા સામાજિક વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય એના માટે લોકો સુધી પહોંચવા ગુજરાત પોલીસ અત્યારે સમગ્ર રાજ્યમાં જઈ રહી છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ પણ આજે કોસંબા ખાતે કોસંબા નગરના અને માંગરોળ તાલુકાના લોકો સાથે એક લોકસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવે, જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી, એમ્પોના અધિકારી, નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ, લોકલ સબ ડિવિઝન પોલીસની ટીમ તમામ અહીં હાજર રહેલા લોકોને માર્ગદર્શન આપેલ છે અને કોઈપણ જાતના ડર કે ભય વગર પોલીસનો સંપર્ક કરવા માટે લોકો નિર્ભીકપણે આવે અને એના માટે હું એક વોટ્સએપ નંબર પણ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ છે, 9879105082. તમામ રીતે લોકો આગળ આવે, સાથ સહકાર પોલીસને આપે અને પોલીસ પણ આ વિષયોમાં ખૂબ જ અસરકારક, સંવેદનશીલ અને કડક કાર્યવાહી કરશે. જ્યાં જરૂર પડશે ત્યાં પાસા સહિતના આકરા પગલાં પણ લેવામાં આવશે. સાહેબ, અત્યાર સુધી કેટલા વ્યાજખોરોની અટક કરવામાં? અત્યાર સુધી 21થી વધુ વ્યાજખોરોની અટકાયત સુરત ગ્રામ્ય પોલીસે કરેલી છે અને 16થી વધુ ગુના દાખલ. કેટલા ચાઇનીઝ દોરાવાળાની પણ અટક કરી છે? ચાઇનીઝ દોરાવાળાની 100થી વધુ એકમોની અટકાયત કરી અને 100થી વધુ કેસ સુરત ગ્રામ્ય પોલીસે દાખલ કરેલ.